નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગર્વો ગુજરાતમાં. મિત્રો, ભવિષ્યવેતાઓ એટલે કે જેમની ભવિષ્યવાણીઓ ખૂબ જ સચોટ પડે તેવા બેનામ એટલે બાબા વેંગા અને નાસ્ત્રેદમસ. બાબા વેંગા ઉપરાંત નાસ્ત્રેદમસની મોટા ભાગની ભવિષ્યવાણીઓ ચર્ચામાં આવી છે. ફ્રેન્ચ ભવિષ્યવેતા નાસ્ત્રેદમસની ઘણી બધી ભવિષ્યવાણીઓ સાચી પણ સાબિત થઈ છે. વર્ષ 1566માં મૃત્યુ પામ્યા પહેલા નાસ્ત્રેદમસે 6338 ભવિષ્યવાણીઓ લખી હતી, જેમાં તેમણે દર વર્ષે બનતી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો અને તેમણે દુનિયાના અંત જેવી ખતરનાક અને ડરામણી ભવિષ્યવાણીઓ પણ કરી હતી. મિત્રો, નાસ્ત્રેદમસે દર વર્ષે અલગ અલગ ભવિષ્યવાણીઓ કરી હતી અને તેમણે વર્ષ 2023 માટે ઘણી એવી ખતરનાક આગાહીઓ કરી છે, જે તમને આજના આ વિડીયોમાં જણાવીશું. માટે આજના આ વિડીયોને અંત સુધી જોવાનું નહીં ભૂલતા. તેમજ જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ફ્રાન્સના જ્યોતિષ નાસ્ત્રેદમસે આવનારા વર્ષ માટે 500 વર્ષ પહેલાં જ ભવિષ્યવાણીઓ કરી દીધી હતી. મિત્રો, તેમના જણાવ્યા મુજબ આવનારા વર્ષનું ભવિષ્ય અંધકારમય છે. 2023 માટે ફ્રાન્સના જ્યોતિષીની ભવિષ્યવાણીઓ પરેશાન કરનારી છે. નાસ્ત્રેદમસે 1555માં પોતાના પુસ્તકમાં આ ભવિષ્યવાણીઓને પ્રકાશિત કર્યું હતું. પોતાના પુસ્તકમાં ઘણી બધી ભવિષ્યવાણીઓ કરી હતી. આમાંની કેટલીક ઘટનાઓ ખૂબ જ ડરાવની છે. તો ચાલો મિત્રો જાણીએ 2023 માટે જે ડરાવની ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે તે. ઘણીવાર એવું થયું કે જ્યારે તેમની ભવિષ્યવાણીઓ વાસ્તવિકતાની એકદમ નજીક આવી ગઈ, જેમાં લંડનની ભીષણ આગ, હિટલરના આતંકનું શાસન અને 11 સપ્ટેમ્બર જેવી ઘટનાઓ સામેલ છે. એવું વ્યાપક રૂપે માનવામાં આવે છે કે નાસ્ત્રેદમસે જ્હોન એફ કેનેડીની હત્યા અને ફ્રાન્સની ક્રાંતિ બંનેની ભવિષ્યવાણીઓ કરી હતી, જે સાચી પડી. મિત્રો, એક્સપર્ટ લોકોનું કહેવું છે કે નાસ્ત્રેદમસની કેટલીક ભવિષ્યવાણીઓ ખૂબ જ સાચી પડી છે અને કેટલીક ભવિષ્યવાણીઓ 2023માં સાચી પડી શકે છે. મિત્રો, નાસ્ત્રેદમસે આગાહી કરી હતી કે 2023 ફ્લોટિંગ ખર્ચની સમસ્યા અને યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે એક દયનીય વર્ષ સાબિત થશે. નાસ્ત્રેદમસે 2023માં એક મોટા યુદ્ધની આગાહી કરી છે. યુક્રેન અને રશિયાની વચ્ચે હાલનું સંકટ આવતા વર્ષે ત્રીજા વિશ્વયુદ્ધનું સ્વરૂપ લઈ શકે છે. એવામાં નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણી સાચી સાબિત થતા જોવા મળી રહી છે. ભવિષ્યવાણીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ફ્રાન્સનું એક શહેર આ ત્રીજા વિશ્વયુદ્ધના મામલામાં ખૂબ જ સુરક્ષિત રહેશે. મિત્રો, નાસ્ત્રેદમસે પોતાના અન્ય લેખમાં શાહી ભવન ઉપર આકાશીય આગની આગાહી કરી હતી. આ આગાહી ખૂબ જ અશુભ છે. જાણકારો તેને પ્રલયનો દિવસ અથવા સમયના અંત તરીકે જોઈ છે. આવા અશુભ સંકેતનો ઉલ્લેખ બાઇબલમાં પણ જોવા મળ્યો હતો અને મિત્રો, તેને ઇતિહાસના અંતનો સંકેત માનવામાં આવે છે. નાસ્ત્રેદમસે પણ પોતાની ભવિષ્યવાણીઓમાં મનુષ્યનો મંગળ ગ્રહ પર જવાનો સંકેત આપ્યો છે. તેને મનુષ્યના મંગળ પર જવાના અને ત્યાં જીવનની શોધમાં સફળતા હાંસલ કરવાના ક્રમમાં જોવામાં આવી રહ્યું છે. મિત્રો, તમને જણાવી દઈએ કે સ્પેસએક્સના ફાઉન્ડર એલોન મસ્કે ટ્વિટર ઉપર જણાવ્યું હતું કે આવનાર સમયમાં એટલે કે 2029 સુધીમાં મનુષ્ય મંગળ ઉપર પગ મૂકશે. મિત્રો, નાસ્ત્રેદમસે પોતાની ત્રીજી ભવિષ્યવાણીમાં આર્થિક મંદીના સંકેત આપ્યા છે. COVID-19ના પ્રકોપ અને યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષને જોતા વિશ્વભરમાં ઉથલપાથલ મચી શકે છે. અગાઉના સંકટોના આ વિશ્લેષણથી આવશ્યક વસ્તુઓના ભાવ વધવાના છે. તેના પરિણામે આખા વિશ્વમાં હતાશા અને અશાંતિ છવાઈ શકે છે. જો મિત્રો ટૂંકમાં વાત કરીએ તો 2023માં ખૂબ જ આર્થિક મંદી આવશે અને આ આર્થિક મંદીના કારણે બધી જ વસ્તુઓના ભાવ ડબલ થઈ જશે. તો મિત્રો, આ આર્થિક મંદી વિશે તમારા શું મંતવ્ય છે અમને કોમેન્ટના માધ્યમથી તમે જણાવી શકો છો. મિત્રો, નાસ્ત્રેદમસે પોતાની ચોથી ભવિષ્યવાણીમાં વાતાવરણમાં ફેરફાર થશે તેવું જણાવ્યું છે. મિત્રો, ગ્લોબલ વોર્મિંગ એ કોઈ નવો મુદ્દો નથી, પરંતુ નાસ્ત્રેદમસે આગાહી કરી છે કે 2023માં તાપમાનમાં વૃદ્ધિ થશે અને દરિયાની સપાટી વધશે, જેનાથી પ્રલય આવશે એવું કહી શકાય.
મિત્રો, 2023 માટે નાસ્ત્રેદમસની સૌથી ચિંતાજનક આગાહીઓમાંની એક સૌર તોફાન વિશેની હતી અને સૌર તોફાન જે વિનાશનું કારણ બની શકે છે. મિત્રો, સૌર તોફાન એટલે સૂર્યમાંથી નીકળતી ઉર્જાનો વિસ્ફોટ, જેના કારણે અનેક પ્રકારના ખતરનાક રેડિયેશન પૃથ્વી ઉપર પડશે. તેમની અસર અબજો પરમાણુ બોમ્બ જેટલી શક્તિશાળી હશે. એના સિવાય સૌથી ભયાનક આગાહી એ છે કે એલિયન પૃથ્વી ઉપર આવી શકશે. ભવિષ્યવાણી મુજબ વિશ્વ અંધકારમાં ધકાયેલું હોઈ શકે છે. તેમણે દાવો કર્યો હતો કે જો આવનારા વર્ષે એલિયન પૃથ્વી ઉપર આવશે તો લાખો લોકો માર્યા જશે. મિત્રો, નાસ્ત્રેદમસે એવી પણ આગાહી કરી હતી કે 2023 પછી માનવના જે બાળકો હશે તે લેબોરેટરીમાં પેદા થશે, એટલે કે પ્રયોગશાળામાં માણસ પોતાના બાળકોને બનાવી શકશે. જો મિત્રો તેને ટૂંકમાં સમજીએ તો માણસ પોતાના બાળકોનું રંગ, રૂપ, કદ, આકાર બધું જ ચોક્કસ રીતે નક્કી કરીને એક બાળક બનાવી શકશે. મિત્રો, નાસ્ત્રેદમસે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે 2023માં એક મોટા દેશ દ્વારા મનુષ્ય ઉપર બાયો વેપનનો ઉપયોગ કરવામાં આવશે, એટલે કે આ બાયો વેપન ટેસ્ટ કરવા માટે મનુષ્ય ઉપર હુમલો કરવામાં આવશે, જેના કારણે અબજો લોકો મોતને ભેટશે. તો મિત્રો, આ 2023 માટે કરવામાં આવેલી જે ભવિષ્યવાણીઓ છે એ તમને કેવી લાગી? અને મિત્રો, આમાંથી કઈ ભવિષ્યવાણી તમારા મત મુજબ સાચી પડશે એ અમને કોમેન્ટના માધ્યમથી તમે જણાવી શકો છો. તો મિત્રો, આપણે ફરી મળીશું આવા જ એક સરસ વિડીયોની સાથે. ધન્યવાદ.